गुड मॉर्निंग विद्यार्थी मित्रों धोरण 4 ની અંદર વિષય આસવાસ ની અંદર આજે આપણે એક નવા વિડિયા ની અંદર મળી રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયા ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 18 ગામ ગામના પાણી છે પ્રકરણ આજે આપણે નવ સમજવાનું છે તો એના માટે તમે લોકો સૌપ્રથમ પહેલા બધા રેડી થઈ જાજો ત્યારબાદ આપણે પ્રકરણ નંબર 18 શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો તમે આવડેલા ઘણા બધા ચેપ્ટર ઘણા બધા પાઠ અલગ અલગ જોયા એની જેમ જ આ પાઠ પણ આપણને આપણા જીવનની અંદર કંઈક નવું એવું અને કંઈક સારું એવું શીખવા માટે થઈને આપણને પાઠ આપવામાં આવેલો છે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પાઠ નંબર 18 વિદ્યાર્થી મિત્રો પાઠના નામ ઉપરથી જ તમને ખ્યાલ આવી જાય છે કે આ પાઠમાં સેના વિશે ચર્ચા કરવામાં આવેલી છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ગામ ગામના પાણી મીન્સ કે પાણી વિશેની આ પાઠની અંદર ચર્ચા વિચારણા થયેલી છે પરંતુ કેવા ગામની તો કે જુદા જુદા ગામની પાણીની જે પરિસ્થિતિઓ હોય છે એનાથી આપણને આ પાઠની અંદર છે એ વાકેફ કરેલા છે કે અમુક ગામની અંદર તમે જાઓ તો ત્યાં ઉનાળાની ઋતુ દરમિયાન પીવાના પાણીના પણ વાંધા હોય છે જ્યારે અમુક શહેરની અંદર તમે જાઓ તો લોકો સ્વિમિંગ પૂલની અંદર છે એ પોતે પાણીની અંદર અઢળક પાણી નાવાની અંદર વેડફતા હોય છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો જે લોકોને પીવાનું પાણી નથી મળતું એવા લોકોને પણ આ પાણીની વ્યવસ્થા માટે છે એ સારા એવા ઉપાય આપણે સૂચવવા જોઈએ અથવા તો એ લોકોને પાણી પૂરતું મળી રહે એ બી આપણે એક સગવડતા કરવી જોઈએ જો એક માણસ રોજનો એક ગ્લાસ પાણી બચાવશે તો કરોડોની સંખ્યામાં લોકો છે તો કરોડો ગ્લાસ પાણી તમે ભેગા કરશો તો ઘણો બધી સંખ્યામાં પાણીની બચત થશે પરંતુ પાણીની વધારે કિંમત ન હોવાના કારણે માણસો છે એને જેમને તેમ વેડફી નાખશે વિદ્યાર્થી મિત્રો પાણી એક કુદરતી સંપત્તિ છે તો આપણે એને જાળવીને યોગ્ય રીતે એનો વપરાશ કરવો જોઈએ કે જે આપણા જીવન દરમિયાન ખૂબ જ ઉપયોગી છે એટલા માટે ઘણા બધા સૂત્ર એવા બનાવેલા છે કે જળ એ જીવન છે મનુષ્યને પાણી વગર ચાલતું નથી આપણા શરીરમાં પણ જો પાણી ઘટી જાય તો પણ આપણું શરીર કાર્ય કરતું બંધ થઈ જાય છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે નાનપણથી એવી ટેવો સરસ મજાની પાડીએ કે ભવિષ્યના સમયની અંદર પણ આવનારો કોઈ પણ પરિસ્થિતિનો સમય હોય કે જેની અંદર આપણે પાણીની તકલીફ પડે નહીં ઘણા બધા એવા વિસ્તાર છે ઘણા બધા એવા ગામડાઓ છે વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી અને એના કારણે જ એ લોકો છે ઉનાળાની અંદર અલગ અલગ વિસ્તાર છોડી અને જે જગ્યાએ એને પાણી મળી રહે એવા વિસ્તારમાં એ લોકો સ્થળાંતર કરે છે તો આવું ન કરવું પડે એટલા માટે થઈને આપણી સરકારશ્રીએ અને આપણે બધા સાથે મળીને જો પાણી માટેના સારા એવા ઉપાયો વિચારશું તો આ લોકોને પણ એમના ઘરે પાણી મળી શકશે માત્ર ખાલી તમે એક જ દિવસનો વિચાર કરો કે એક દિવસ તમે પાણી ન પીવો તો શું હાલત થશે બરાબર છે કારણ કે આપણે કલાકે કલાકે પાણી પીએ છીએ છતાં એક દિવસ જો ન પીએ તો આપણું જીવનમાં વ્યવસ્થિત આપણને યોગ્યતા લાગતી નથી તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પાઠ નંબર 18 ની પહેલો મુદ્દો છે કે તરસ કેવી રીતે છીપાવવી તમારી તરસ છે એ કેવી રીતના બુઝાઈ જાય છે કેવી રીતના છીપાઈ જાય છે તો ક્રિપલ પુસ્તક વાંચતી હતી ક્રિપલ નામની એક છોકરી છે જે પુસ્તક વાંચતી હતી ત્યારે તેને દરવાજે અવાજ સાંભળ્યો ત્યારે જ એમના દરવાજે અવાજ સાંભળે છે તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે એને જોયું તો ક્રિપલના ઘરે કોઈ મહેમાન આવ્યા હતા પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો એમના ક્રિપલના પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો એટલે કે આવો આવો ભાઈ બેસો બરાબર છે એમ એની આગતા સ્વાગતા કરે છે તેમણે રુચનને તેમના માટે ઠંડુ પીણું લાવવા કહ્યું રુચન એમનો છોકરો છે ક્રિપલનો ભાઈ છે તો ક્રિપલને છે એ શું કરે છે તો કે ક્રિપલ અમને એનો ભાઈનું નામ છે રુચન બરાબર છે તો રુચન મોટો હતો એટલે રુચનના પપ્પાએ શું કીધું તો કે ભાઈ તું બજારમાંથી મહેમાન માટે ઠંડુ પીણું લઈ આવ મહેમાને કહ્યું હું ઠંડુ પીણું લઈશ નહીં મહેમાને શું કીધું કે હું ભાઈ ઠંડુ પીણું પીતો નથી મને એક ગ્લાસ પાણી આપો
શું કીધું કે ભાઈ મને એક ગ્લાસ પાણી આપો મારે ઠંડુ પીણું પીવું નથી પપ્પાએ કહ્યું આજકાલ અમને પીવા લાયક પાણી મળતું નથી તે ચોખ્ખું પણ દેખાતું નથી જો એકદમ ગોળું પાણી આવતું એટલા માટે કૃપાલના પપ્પા મહેમાનને શું કહે છે કે મહેમાન શ્રી તમારા માટે પાણી કરતા ઠંડુ પીણું યોગ્ય છે કારણ કે અમારા ઘરમાં ચોખ્ખું પાણી આવતું નથી એકદમ ડોળું પાણી આવે છે એટલે કે ક્યારે મને પાણી ચોખ્ખું દેખાતું નથી સારું રહેશે જો તમે તે પાણી ન પીવો તો મહેમાને સલાહ આપે છે કે સારું રહેશે તમે જો એ પાણી ન પીવો તો અમારી પાસે તો છુટકારો નથી છુટકો નથી એટલે આવું પાણી પીવું પડે છે ક્રિપલના પપ્પા કહે છે તમારે તો બીજો કોઈ ઓપ્શન જ નથી અમારે તો પાણી રોજ પીવું જ પડે છે બરાબર છે પણ તમે આવું પાણી ન પીવો તો સારું ચર્ચા કરો કે ગંદુ પાણી આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે છે વિદ્યાર્થી મિત્રો જો ગંદુ અને ડોળું પાણી હશે તો એ તમારા સ્વાસ્થ્ય માટે અયોગ્ય છે કારણ કે જો એ પાણીની અંદર નાના મોટા જો જીવજંતુ બેક્ટેરિયા ભરેલા હશે તો પાણીના કારણે માણસને ઝાડાઓ ઉભી થઈ શકે છે બરાબર છે શરીરમાં પાણીની તંગી વર્તાય છે શરીરમાં નબળાઈ આવી જાય છે બરાબર છે અને માણસો વારંવાર બીમાર પડી શકે છે આવા પાણીથી કોઈ બીમાર થયું હોય એવા કોઈને તમે જાણો છો તેમના વિશે વાત કરો તો કે વિદ્યાર્થી મિત્રો ઘણી ઘણી વખત આવું ગંદુ પાણી પીવાના કારણે પણ ઘણા બધા માણસો બીમાર પડી શકે છે ખાસ કરીને તમે પ્રસંગમાં જાઓ તો કોઈ પ્રસંગની અંદર છે એ કોઈ નદી તળાવમાંથી ક્યાંકથી ગોળું પાણી ભરેલું લઈ આવ્યો અને એ જો આપણા પીવાની અંદર આવી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે બીમાર પડી શકીએ છીએ ક્રેપરના ઘરે જ્યારે મહેમાન આવ્યા તેમણે મહેમાનને પાણીના બદલે ઠંડા પીણા માટે પૂછ્યું કારણ કે તેમણે વિચાર્યું કે જો આવું પાણી ના પી શકાય બરાબર છે તો તમારા વિચાર ક્રેપલના કુટુંબે તેમના પોતાના પીવાના પાણી માટે શું કરવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એના પાણીને પહેલા તો ફિલ્ટર કરવું જોઈએ હવે ફિલ્ટર માટેનું બધા મશીન ન હોય તો એને શું કરવું જોઈએ તો કે સુતરાઉ જે કાપડ હોય એ કાપડની અંદર 3-4 વખત એને ગાળવું જોઈએ અને ગળાઈ ગયેલા પાણીની અંદર એને ફટકડીનો ટુકડો નાખવો જોઈએ જેથી કરીને જેટલો ડહોળ હશે એ નીચે બેસી જશે અને ઉપર એકદમ ચોખ્ખું પાણી વધશે તો એવી ઘણી બધી પદ્ધતિઓ છે વિદ્યાર્થી મિત્રો કે જેના કારણે તમે પાણીને સ્વચ્છ અને ચોખ્ખું બનાવી શકો ત્યારે ડહોળું પાણી પીવું જોઈએ નહીં ખાસ કરીને તમે ઉદાહરણ જોયું હોય તો નદીની અંદર તમે ઓલો વીરડો ગાળ્યો હશે બરાબર છે તો વીરડા તમે જ્યારે ગાળતા હોય ને ત્યારે આજુબાજુનું માટીવાળું ડહોળું પાણી એમાં આવશે પણ જેવું પાણીનો પ્રવાહ એમાં ગળાતો ગળાતો અંદર આવશે કે ડોળું પાણી વહીને બહાર જતું રહેશે બરાબર છે અને સરસ મજાનું સ્વચ્છ અને ચોખ્ખું પાણી ભરાઈ જશે કારણ કે ડોળું પાણીનો રજકણો જતાય અને નીચેથી જે રેતીમાંથી ગળાઈ ગળાઈને જે પાણી આવેલું છે એ એકદમ કેવું હશે ચોખ્ખું હશે મહેમાને ઠંડો પીણું લેવાની ના પાડી તેમણે આવું કેમ કહ્યું વિચાર મહેમાને ઠંડો પીણું લેવાની ના પાડી કારણ કે તો કે અમુક લોકોને ઠંડા પીણાની એલર્જી હોય અથવા ઠંડા પીણાથી પણ રોગ થઈ શકે છે વધારે પડતો આપણા શરીરમાં ઠંડો પીણું પણ યોગ્ય નથી એટલા માટે છે વિદ્યાર્થી મિત્રો ક્યારે તમારે આવા ઠંડા કોલ્ડ ડ્રિંક્સ છે વધારે પ્રમાણમાં પીવા જોઈએ નહીં હવે વાત આવે છે વિદ્યાર્થી મિત્રો પાણીની રમત બરાબર છે કે પાણીની રમતો કેવી રીતના રમી શકાય છે એમાં ઘણા બધા બાળકો તમે પણ રમેલા જ હશો ક્યારે તમે ગામડે ગયા હોય કોઈ સ્વિમિંગ પુલમાં ગયા હોય કે કોઈ વોટર પાર્કમાં ગયા હોય તો ત્યાં તમે પાણીની અંદર રમત રમ્યા હશો અથવા તો કોઈ શૈક્ષણિક પ્રવાસ એટલે કે સ્કૂલના પ્રવાસમાં ગયા હોય અને સર ટીચર સાથે પણ તમે નાહેલા હશો ઉત્તર ગુજરાતમાં મોટા વોટર પાર્ક છે એક દિવસ સચિન અને નીરુ તેમના માતા પિતા સાથે વોટર પાર્કમાં ગયા જો ઉત્તર ગુજરાતની અંદર તમે જોવા જાઓ ગુજરાતની અંદર ઉત્તર ભાગમાં તો ત્યાં મોટા મોટા વોટર પાર્કો છે આ વોટર પાર્કની અંદર સચિન અને નીરુ બંને ભાઈ બહેન છે એમના માતા પિતા સાથે આ વોટર પાર્કની અંદર નાહવા માટે જાય છે ત્યાં ઘણા બધા પાણીના ફુવારા હતા ત્યાં ઘણા બધા ચારે બાજુ પાણીના ફુવારા હતા નીરુએ કહ્યું જો સચિન પાણીમાં કેટલી રાઇડ્સ છે કેટલી બધી રાઇડ્સ છે જો નીરુ છે એ સચિનને કહે છે કે જો સચિન પાણીની અંદર કેટલી બધી રાઇડ્સ છે રાઇડ્સ એટલે કે ઓલા લપસિયા છે બરાબર છે આ બાજુ મોટા તળાવો સચિને કહ્યું જો સચિન કહે છે કે આ બાજુ તો મોટા તળાવો છે જે તો દોડા દોર પડે પાણીની અંદર પગ પડે છે અને અવાજ કરે છે છક 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 બંને પાછળ જોયું તો ઝૂમ 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 અવાજ કરતા પહોળી લપસણીમાં ઝડપથી લપસતા
જો બારાપરથી બારાપરથી પાણીમાં છે લપસ્યું હોય છે બરાબર છે તમે જોયું હશે લપસ્યું આવી રીતના પાણીની અંદર છે એ આવી રીતના લપસ્યું આવતું હોય એટલે અહીંયા પાણી હોય એટલે અહીંથી આ બાજુ શું હોય તો કે આમ સીડી હોય બરાબર છે આ બાજુ આવી રીતના સીડી હોય હવે અહીંથી બાળકો છે એ શું કરશે તો કે પોતે છે એ પાણીમાં કૂદકો મારશે એટલે અહીંયા સીધા સીધા ચૂન ચૂન કરતા તરત જ પાણીમાં નીચે લપસીને પડે છે સચિન લપસણીમાં ખૂબ જ ઊંચે ગયો થોડી જ ક્ષણમાં તે ધબા ખાતો પાણીમાં પડ્યો નીરોએ આશ્ચર્યથી ચીસ પાડી નીરોએ આવું જોયું ન એટલે એમનો ભાઈ સચિન છે લપસણીમાં ઊંચે સુધી ચડે છે અને પછી એ આ સાથે ધબા ખાતો પાણીમાં પડી જાય છે ત્યાં તો નીરુને ચીસ પાડી ઉઠે છે પછી તરત તેમણે પાર્કની બહાર ખૂબ જ મોટા અવાજ સાંભળ્યો અને દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા એમાં અચાનક જેવો સચિન હજી તો અંદર પડે છે વોટર પાર્કમાં ત્યાં તો દરવાજા પાસેથી મોટે બધેથી ગુમ પડે છે અવાજ આવે છે એટલે બધા જ દોડતા દોડતા દરવાજા બાજુ જાય છે ત્યાં લોકોનું ટોળું ખાલી ડોલ અને ઘડા લઈને ઊભું હતું આ દરવાજા પાસે મોટું બધું માણસોનું ટોળું હતું કે જે ડોલ અને ઘડા લઈ અને દરવાજા પાસે ઊભા હતા એક નાનું બાળક ખાલી બોટલ લઈને તેમની માતાને વળગેલું હતું એક નાનકડું બાળક હતું એના હાથમાં પાણી ભરવાની નાનકડી બોટલ હતી અને એ પણ એના માતાની બાજુમાં ઊભું હતું સચિનની માતા ટોળામાં એક મહિલા પાસે ગઈ શું વાત છે તેને પૂછ્યું આ ટોળાની અંદર જેટલી સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓમાંની જે આ સચિનના મુનિ હતા એમના માતા હતા એ આ ટોળામાંની સ્ત્રીઓને મળે છે અને એક સ્ત્રીને પૂછે છે શું વાત છે તેણે પૂછ્યું મહિલાએ ગુસ્સેથી જવાબ આપ્યો આ સ્ત્રીએ ગુસ્સો કરીને જવાબ આપ્યો કે તમે પૂછો છો શું વાત છે તમે શું પૂછો છો શું વાત છે અમારા કુવામાં પાણી નથી સ્ત્રી શું કહે છે કે અમારા કુવામાં પાણી નથી અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે છે ત્યારે જ અમને પાણી મળે છે વિચાર એક અઠવાડિયાની અંદર એક જ દિવસ પાણીનો ટાંકો આવે છે અને એ પાણી અમારે આખું અઠવાડિયા સુધી હલાવવું પડે બરાબર છે તો પીવામાં રસોઈ બનાવવાની અંદર અને વાસણ સાફ કરવામાં ત્રણ વસ્તુમાં તમે વાપરો ત્યાં તો એ પાણી એક અઠવાડિયા સુધી કેટલું ટકે એક દિવસનું ભરેલું પાણી માત્ર આપણા ઘરે ખાલી એક જ દિવસ નળે નથી આવતા તોય આપણને છે અરેરાટે થઈ ગઈ આપણે પાણીના ટેન્કર મંગાવવા પડે છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો એને તો અઠવાડિયામાં એક જ દિવસ પાણીનું ટેન્કર આવતું હતું આજે તે નથી આવ્યું અને અહીં આટલું બધું પાણી તમારે રંગવા માટે છે અમે શું કરીએ કહો ઓલી સ્ત્રી શું કહે છે કે આ અઠવાડિયામાં જે એક દિવસ પાણી આવવાનું હતું એ તો આ વખતે આવ્યું જ નથી તો હવે એક દિવસનું પાણી 15 દિવસ સુધી ચલાવો હવે વિચારો કે તમે તો આ પાણીનો ઉપયોગ રમવા માટે કરો છો અમારે તો પીવાનું પાણી પણ ઘરમાં નથી હવે વિચારો અમારે શું કરવાનું પછી ઓલી સ્ત્રી તો ગુસ્સે થાય જ ને તો વાંચો અને લખો કે તમારા ઘરમાં ક્યારે પાણીની અછત થઈ છે અને ક્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ઉનાળા કે જ્યારે તમારે નળનો કાપ આવ્યો ત્યારે એક દિવસનું પાણી બે દિવસ સુધી ચલાવવાનું હોય એટલે મમ્મી છે એ પાણી પૂરતા પ્રમાણમાં એનો ઉપયોગ કરશે જો કે અત્યારે તો આધુનિક સાધનો આવી ગયા છે કે જેના કારણે ઘરે ઘરે બોર થઈ ગયા છે એટલે જેટલું પાણી જોઈએ એટલું આપણે બોરમાંથી ખેંચી શકીએ પણ પહેલાના સમયની અંદર પાણીની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી ત્યારે તમે શું કરો છો તો કે જ્યારે ઘરની અંદર પાણીની અછત હોય ત્યારે આપણે પૂરતા પ્રમાણમાં પાણીનો વપરાશ કરીએ જેમ કે આખો ગ્લાસ પાણીનો ન પીવો હોય તો અડધો ગ્લાસ ભરવો જોઈએ આખી ડોલ પાણીમાં નાવા ન જોતી હોય તો અડધી ડોલ ભરવી જોઈએ તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમે દરરોજે દરરોજનું પાણી બચાવશો તો લગભગ 10 દિવસમાં ઘણું બધું પાણી ભેગું થઈ જશે તમે ક્યારે પાણીમાં રમ્યા છો ક્યાં અને ક્યારે તો કે વિદ્યાર્થી મિત્રો તમે ક્યારે પ્રવાસમાં ગયા હોય બરાબર છે કોઈ વોટર પાર્કમાં ગયા હોય કોઈ સ્વિમિંગ પુલમાં ગયા હોય ત્યાં તમે છે પાણીની અંદર રમ્યા પણ હશો અને પાણીની અંદર પડ્યા પણ હશો અથવા તમારા વડીલો સાથે મમ્મી પપ્પા સાથે અથવા સ્કૂલના પ્રવાસ દ્વારા તમને ક્યારે પાણીમાં રમવાની ના પાડવામાં આવે છે અને કેમ તમે ખાસ કરીને ગામડાની અંદર જાઓ તો ત્યાં નદી કિનારે જે સ્ત્રીઓ પાણી ભરવા માટે આવતી હોય અને જો તમે એને નાહવા પાડો તો તમને ના પાડે ગાલે ગઈ એને નાહવાનું નથી શા માટે તો કે આ પાણી અમે પીવા માટે ઉપયોગ કરીએ છીએ ઘણી બધી વખત આપણે આપણા ખેતર કે વાડીએ ગયા હોય તો ત્યાં આપણે કુવામાં નાહવા માટે કઈ કુંડીમાં નાહવા માટે કઈ એટલે આપણા મમ્મી પપ્પાને ના પાડે ના કુંડીમાં નાહવાનું નથી શા માટે તો
તો કે એ કુંડીમાંથી ગાય ભેંસ કેટા બકરા જે કઈ પ્રાણીઓ પાળેલા હોય પણ એ પ્રાણીને પાણી પીવાનું છે જો તમે એમાં ના હો તો એ પાણી ગંદુ થઈ જશે એને પછી ભાવશે નહીં તમને છે કોઈ નાઈ ધોઈ ને એવું પાણી તમને પીવા માંગે તો પીશો નહીં પીઓ તો આપણે નાહેલા હોય તો એ પ્રાણીઓ પાણી પીવે નહીં એટલા માટે ઘણી બધી વખત આપણા વડીલો નાવાની આપણને ના પાડતા હોય છે તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે ચર્ચા કરો તો કે હા વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વખત આપણે સવાર સવારમાં જ્યારે નળ આવે ત્યારે વધારાનું પાણી લોકો શું કરે છે તો કે ડોલ ભરી ભરીને આખા શેરીમાં ઢોળે છે દરવાજા ધોવે છે પગથિયા ધોવે છે ઓટલાઓ ધોવે છે બરાબર છે આવું ધોઈ ધોઈને લગભગ અડધું પોણું ટીપું છે એ પાણીનું ખાલી કરી નાખે વેસ્ટ કરી નાખે બીજા કે દરેક સ્ત્રી 50-50 લીટર પાણી જો વધારતી હોય રોજ તો કેટલું પાણી બચશે અને જે ગરીબ લોકોના ઘરે પાણી સાવ નથી આવતું એ લોકોને પણ પાણી પૂરતું મળી રહેશે વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું પરંતુ નજીકના ગામડામાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી તેના વિશે વિચારો અને ચર્ચા કરો વિદ્યાર્થી મિત્રો જો આ વોટર પાર્કમાં પાણી હોય તો એ લોકોની એવી સુવિધા કરવી જોઈએ કે એના બાજુના ગામની અંદર પાણી પહોંચાડવું જોઈએ વોટર પાર્કમાં તો માત્ર ખાલી રમીને તમે હસી મજા કરીને પાણી બગાડશો જ્યારે જે ગામમાં સાવ પાણી મળતો જ નથી એ ગામના લોકોને તો એમનું જીવન ચલાવવાની અંદર પણ પાણીનો ઉપયોગ કરવાનું છે એટલા માટે લોકો આવા પાણીનો ઉપયોગ ખાસ કરીને લોકોના જીવન દરમિયાન કરવાનું હોય તો પહેલા એને મહત્વ આપવું જોઈએ જો તમે વોટર પાર્કમાં જાઓ તો ત્યાં પાણી ક્યાંથી આવે છે તે શોધી કાઢો વિદ્યાર્થી મિત્રો માનો કે તમે વોટર પાર્કમાં ગયા છો તો એ વોટર પાર્કની અંદર પાણી ક્યાંથી આવે છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ કારણ કે જો તમને એ ખબર પડી જશે કે વોટર પાર્કમાં પાણી ક્યાંથી આવે છે બરાબર છે તો તમે ગામડાના લોકોને એ પણ કહી શકશો કે ભાઈ તમે બોર કરાવો કૂવો કરાવો બરાબર છે તો તમારા ગામમાં પાણી આવશે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પાણી વિશે વિચારીએ તો ઘણા બધા ઉપાયો સારા એવા આવી શકે પણ જો તમે એનો અમલ કરો તો નહીંતર કશું થાય નહીં વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ગામ ગામના પાણી વિશેનો પાઠ અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ વિડીયોમાં જ્યારે ફરી મળીશું ત્યારે આ જ પાઠની આગળ ચર્ચા કરીશું થેન્ક યુ